तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् भवामि न चिरात् पार्थ मय्यावेशितचेतसां. મારી રજૂઆત એક સુવિચાર દ્વારા કરીશ. જીવન એવું ન જીવો કે લોકો આપણાથી અંજાઈ જાય, પરંતુ જીવન એવું જીવો કે લોકો આપણી લાગણીથી ભીંજાઈ જાય. આજે આટલા સુંદર સમૂહલગ્ન પ્રસંગે આપણે સૌ ઉપસ્થિત થયા છીએ ત્યારે દરેક નવદંપતીઓ અને આપ સર્વેને સુરતની બેટી બચાવો મિશનની બ્રાન્ડ એમ્બેસેડર અને આપ સૌની લાડકવાળી દીકરી ભાષા વાઘાણીના સચ્છત પ્રણામ. હમણાં બે જ દિવસ પહેલાં હું કાગળ અને કલમ લઈને બેઠી હતી. ખબર છે કેમ? મારે કંઈક નવું સર્જન કરવું હતું, કંઈક નવું લખવું હતું, પરંતુ હું લખી જ ન શકી. લિખું તો ક્યાં લિખું બેટીઓ કે બારે મેં, કે વો દેવીઓ કા રૂપ હોતી હૈ યા કડકડાતી ઠંડ મેં સુહાની ધૂપ હોતી હૈ, વો હોતી હૈ ઉદાસી કે હર દર્દ કી દવા કી તરહ, યા રેગિસ્તાન મેં શીતલ લહેર કી તરહ, યા ભવરે કી મધુર ગુનગુન કી તરહ, વો કોયલ કી મધુર કિલકારિયાં હૈ યા ઝરને કી કલકલ રવાનિયાં હૈ, વો આંગન મેં ફેલી તુલસી કે મહેક હૈ યા સુબહ કી ચિડિયા કી કોઈ ચહેક હૈ, વો આંગન મેં ફેલા ઉજાલા હૈ યા બાપ કે ગુસ્સે પર લગા તાલા હૈ, વો પહાડ કે શિખર પર સૂરજ કી પહેલી કિરણ યા બસંત ઋતુ મેં ખિલા ખિલા સા કોઈ મહકતા ચમન, હે વો તાકત જો છોટે સે ઘર કો સુખી સંસાર બના દે, હે વો વેદ કી રિચા જો જીને કા સાર બતા દે, હે વો સંગીત જો ના હો તો હર ગીત અધૂરા હૈ, વો જો હૈ તો જીવન વાકઈ મધુરા હૈ, મેં યહ નહીં લિખુંગી, મેં યહ નહીં લિખુંગી કે વો હર સમય સાથ રહેતી હૈ, એક મોડ પે આકે નયા અશિયાના બના લેતી હૈ, એક મોડ પે આકે નયા અશિયાના બના લેતી હૈ. પિતાના સુખ દુઃખનું સરનામું છે આ દીકરીઓ. લગ્ન પહેલાં પિતા પોતાની દીકરીની માવજત કરીને તેનો ઉછેર કરે છે, અને લગ્ન બાદ દીકરી પોતાના વૃદ્ધિત્વ તરફ જતા પિતાની માવજત કરીને તેનું જતન કરે છે. પારેવડી, તેને તો આપણે સૌ ઓળખીએ જ છીએ ને, કેવી શાંત ગંભીર અને ભીરુ હોય છે તે. દીકરીઓ પણ આ જ છે, શાંત અને ગંભીર. પહેલાંના સમયમાં સંદેશાઓની આપ લે કબૂતરો દ્વારા કરવામાં આવતી. ખબર છે કેમ? કારણ કે એ પારેવું લાંબા સમય સુધી ઉડી શકવાની સહન શક્તિ ધરાવે છે, અને તેના પરથી આપણે દીકરીને નામ આપ્યું પારેવડી. એટલા જ માટે કારણ કે એ પણ પારેવા જેવી અણમોલ સહન શક્તિ ધરાવે છે. સદાય સૌનું હિત ઈચ્છનારી દીકરી પારેવડી પોતાના પિતાને કહે છે, હવે તમારા આ બાગમાંથી મારે ઉડી જવાનો સમય આવી ગયો છે પિતાજી, અને આવી આ પારેવડીઓને મજબૂત પાંખો અને સુખ સુવિધાના ચણ આપવાનું કામ એક પિતા જ કરી શકે, અને આ કામ શ્રી મહેશભાઈ સવાણી કરી રહ્યા છે. ખરેખર તો આવા કામ કરવા માટે હૃદયમાં લાગણીઓ હોવી જોઈએ. જે લાગણીનું વાવેતર એ પારેવડીઓના હૃદયમાં કરીને, તેઓના દિલમાં દીવો પ્રજ્વલિત કરીને તેઓની સાથે ભવભવના સંબંધે જોડાઈ ગયા, એ છે શ્રી મહેશભાઈ સવાણી અંકલ અને મોવલિયા પરિવારજનો. એક આ સ્નેહના ઝરણા જેવી દીકરીઓ શું છે? આપણા તન મનનો અંશ, ઈશ્વરનો એક અંશ. દીકરી છે પારાવાર હાડ મારી, આફતોની આંધી સમાજની અસમાન દ્રષ્ટિ, બધા વમળોમાંથી પોતાની ઉન્નતિની કેડી સ્વયં કંડારે, અગરબત્તીની જેમ ચોપાસ મહેક પ્રસરાવે, સૂર્યની માફક સંસ્કારોનો ઉજાસ ફેલાવે, ચંદ્રની માફક શીતળ તારે લાવે, સાહસ વીર જેમ ઊંચા શિખરો સર કરે તો એ ધરતીથી પગ જોડાયેલા રાખે, અને એટલે જ કહેવાય કે જ્યારે સ્વયં ઈશ્વર આ પૃથ્વી ઉપર આવીને પોતાના હાથેથી આ ક્ષિતિજ પર પોતાના ઓટોગ્રાફ મૂકી જાય ને, ત્યારે એક દીકરીનું સર્જન થાય છે. અહીં આપણને ગમતી કોઈ સેલિબ્રિટી આવે તો આપણે શું કરીશું? તેનો ઓટોગ્રાફ લઈશું, સેલ્ફી લઈશું. એટલું જ નહીં, એ ઓટોગ્રાફને આપણે જીવનભર સાચવીશું. તો શું ઈશ્વરે આપેલા ઓટોગ્રાફને આપણે સાચવીએ છીએ ખરા? અહીં ઉપસ્થિત દરેક મા બાપ કે જેના આંગણે એક દીકરી રમે છે, તેને મારે એક નમ્ર અપીલ કરવી છે કે આપકી બેટી કો ચાંદ જૈસી મત બનાના કે લોગ ઉસે ઘૂર ઘૂર કે દેખે, લેકિન આપકી બેટી કો સૂરજ જૈસી બનાના કે ઘૂરને સે પહેલે હર કોઈ કી નજર ઝુક જાય. મુકુલ ચોકસીની કલમ લખે છે કે દીકરી એટલે ક્યાંક હજુ પણ પ્રેમ જીવે છે, એવું સાબિત કરવા માટે સ્વયં ઈશ્વરે પૃથ્વીના નામે લખેલા જીવતા જાગતા પત્રો. એક દિલની વાત કરું તો હમણાં જ મહેશભાઈને તેમની ઓફિસે મળવાનું થયેલું.
ત્યાં એક કચરાપેટીમાંથી મળેલી 5 માસની નાની દીકરી ભૂમિ મોજુદ હતી. જોયું તો મહેશભાઈ તેને એટલા હેતથી રમાડતા હતા કે તેના નાકમાંથી નીકળેલી લીંટ પણ પોતાના રૂમાલ વડે સાફ કરતા હતા. તેના એવા મહેશમાં પણ તેને પપ્પી કરીને વહાલ કરતા હતા. આ હતું સાચી લાગણીનું વાવેતર. આટલા મોટા માણસને કચરાપેટીમાંથી મળેલી. બસ ત્યારથી તેમણે મારા હૃદયમાં પણ એક દીવો પ્રજ્વલિત કરી દીધો. હું બે હાથ જોડીને આપ સૌને નમ્ર નિવેદન કરું છું કે દીકરી જેવી, પારેવડી જેવી મજબૂત પાંખોને કાપી નાખવાનું કામ કરશો નહીં. તેમને ક્યારેય દુઃખ ન પહોંચાડતા, પરંતુ તેમની ઉડાન વધુ ને વધુ તેજ અને ઝડપી બને તેવા પ્રયત્નો કરજો. તે તો ઈશ્વરે આપેલી અણમોલ ભેટ છે. તે કદી કોઈ ઝૂંટવી લેતી નથી કે કદી કશી માંગણી કરતી નથી. જે આપો છો તેમાં ખુશ થઈને રહે છે. કિતની અજીબ હોતી હૈ યા લડકિયા. અપની આધી જિંદગી ભાઈઓ ઓર માં બાપ કો ખુશ કરને મેં લગા દેતી હૈ ઓર આધી જિંદગી પતિ ઓર સસુરાલ વાલોં કો ખુશ કરને મેં. શાદી સે પહેલે અપની છોટી છોટી ઈચ્છાએ યહી સોચ કર દફના લેતી હૈ કે કહીં ભાઈ કો કમ ન મિલ જાય, માં બાપ કો બુરા ન લગ જાય. ઓર શાદી કે બાદ ઇસી ડર મેં રહેતી હૈ કે કહીં પતિદેવ ગુસ્સા ન કર દે, માયકે મેં શિકાયત ન કર દે, સસુરાલ વાલે કુછ બોલ ના દે. કિતના અજીબ હૈ ઇનકા જીવન. ન જાને કિતના કુછ ત્યાગ દેતી હૈ યે બેટિયા. સચમુચ લડકી હોના આસાન નહીં હોતા. આધે સે જ્યાદા સપને અપને દિલ મેં હી દફનાને પડતે હૈં. તો આવી પારેવડીઓને પાંખો જરૂર આપજો. અરે પાંખો ના આપો તો પણ કંઈ નહીં, પરંતુ જે પાંખો તેને ઈશ્વરે આપેલી છે ને તેને તો હંમેશા રહેવા દેજો. અને મા બાપનું મહત્ત્વ સમજાવતા મારે એટલું જ કહેવું છે કે આ દુનિયામાં ભલે ને કોઈની પાસે ગમે તેટલા રૂપિયા હોય, ગમે તેટલી ગાડીઓ હોય, ગમે તેટલી જમીન હોય, ગમે તેટલા બંગલાઓ હોય, પરંતુ મારા માટે તો સૌથી અમીર એ જ છે કે જેની પાસે પોતાના મા બાપના આશીર્વાદ છે, પોતાના મા બાપનો સાથ છે, પોતાના મા બાપનો પ્રેમ છે. તો બસ આપણે આપણા મા બાપના સાથથી હંમેશા સફળતાના શિખરો પાર કરતા રહીએ. અને દીકરીઓની જે ઈચ્છાઓ છે, દીકરીઓ જે આગળ વધવા માંગે છે, તેની ઈચ્છાઓ પૂરી કરવા માટે આપણાથી બનતા પ્રયત્ન કરતા રહીએ. એવી જ અભ્યર્થના સાથે નમસ્કાર.